बासमती छटकी गई और सलाद खान ने सुझाव वापिस हो। चलो आम एकला भगवान कारण आरूप कौन हता है? रूप ना भूख्या राक्षस। रूप नू रखवाड़ो करना कोई नथी? रूप ना रखवाड़ा तो माथा साटे होए। वाह, रूप ना रखवाड़ा तो माथा साटे होए। वखाण करवा थी रूप नू रखवाड़ो ना थाय। रूप मन मा वसे तो माथू उतारवानू मन थाय। राजपूत तो रखवाड़ो करवा मा माने, रूप एनी मूछनी खुमारी पर एनी मेज खमा खमा करतो पाछळावे। रूप निहारे किरतारे तमने खुमारी खोबे ने धोबे आपी छे। तमे मारा वखाण करो छो अने हूं तो वखाण तो रूप ना ज होय ने। रूप ना बथु वखाण ना करो, वळी पाछो कोई सामळी जशे तो मारी पाछळ पड़शे अने तमारे तलवार लेने सलावत खान ना सैनिक होती बचावे। अमरसिंह राठौर, जोधपुर ना पाटवी कुमार। अमरसिंह राठौर, बापू बापू बापू, दरवाजे अमरसिंह राठौर आया छे। अमरसिंह राठौर ઘટના દરવાજે થી અહીં લગી પોગો હતો, તમારો વે કાઢવો પડ્યો, આ દોઈડે બંધાણો પણ તમારા દર્પણ થઈ ગયા। ક્યાંથી? જોધપુર થી આવ્યો। આ બાપુ એ ખાસ મોકલો છે કે કે કુંવરજીને જટ તેડી આવ, મારગમાં પાણી પીવાનો રોકાતો। એવું તે શું કામ પડી છે? અરે વાતનો સંદેશો આવ્યો છે, હાલો બાપુ જટ ઘોડામાં તે બેસી જાવ। હવે આવ્યો છે તો જવાય છે, થોડો દિશામાં કર। તમે ખાવાનું નામ લઈ લીધું, બાકી મારગમાં પાણી પીવા નતો રોકાણો। અને બાપુ વિહામો ખાવાથી હું વળે, કઈક લાડુ છે, કઈક લાફી છે, કઈક ઘીનો લખપટ્ટો શીરો છે, એવું ખાધું હોય તો એમ લાગે કે કઈક ખાધું। મેનાવતી, ઓ મેનાવતી, રંગે રમી નાખીએ। હવે આપ પણ એકાદ દિવસ જોધપુર પધારો। મારે તમને કાળજાની વાત કહેવી છે જુજાસિંહજી, હું આવ્યા ત્યારનો જોયા કરું છું કે આપના મનમાં કોઈ મૂંઝવણ છે। મારી મૂંઝવણ નો કે એટલે અમરસિંહ રાઠોડ કહો શી વાત છે? તો મને વચન આપો કે તમે મારા વેરનો બદલો લેશો। અરે વગર વચન આપે પણ હું આપના વેરનો બદલો લઈશ। બોલો કોની સાથે વેર છે? કાળા નાગની સાથે, બાદશાહના જેના પર ચારે હાથ છે એવા એના સાળા સલાવત્થા સાથે। સલાવત્થા? હા સલાવત્થા, સોનમને મંદિરે પૂજા કરવા જતી હતી, સલાવત્થાની મેલી નજર એની ચૂંટણી પર પડી, હાથમાં ખુલ્લી તલવાર અને આંખમાં વિષયની આંધી સાથે એને સોનલનો હાથ પકડ્યો। સોનલ તે પોતાની આબરૂ બચાવવા ત્યાંથી ભાગી છૂટી અને ત્યાર પછી શું થયું એ તો તમે સારી રીતે જાણો છો સુજાસિંહજી। રૈયતની બેન દીકરી પર કોડી નજર કરનાર
સલાવત ખાન નો બદલો વ્યાજ સાથે ન લઉં તો મારું નામ અમરસિંહ રાઠોડ નહીં. આ મારો કોલ છે. તો આજથી મારી દીકરી રાઠોડ પણ ની વહુવા સોનલ ને માથે અમરસિંહ રાઠોડ ના સગપણ ની ચુનરી ચડી ચુકી. જુંજારસિંહજી, હું બે બાળક નો બાપ છું. હું તમારી રાણી તરીકે નહીં, હું બે બાળકો ની માં થઈને આવીશ. પણ સોનલ દે સાથે નું સગપણ એટલે સળગતી આગ નો સથવારો. સોનલ દે, સળગતી આગ ને પણ સથવારો દેનારા કોઈ હોય છે?
તમારું છોગું તો રંગમાં તરબોળ છે રાવજી. અને તમારી ચુંદડી ક્યાંક કોરી રહી છે. હોળીનો રંગ આટલો રૂડો હશે એની તો મને આજે જ ખબર પડી. એ તો પહેલી વાર રંગે રમ્યા છો એટલે રંગ આટલો રૂડો લાગે છે. સાચું કહું, જો તમે ન મળ્યા હોત તો અમરસિંહના અંતરના ઓરડામાં બીજા કોઈના પગલા ન હોત. પુરુષ છે ને, એ કોઈની પ્રીતિ બંધાય ત્યારે આમ જ બોલે. આજે તો રંગનો તહેવાર છે રાણી. એ તો અમારે આંગણે આવ્યા ને એટલે તમારે કપાળે સટપણનો ચાંદલો કર્યો. નહીં તો જેવા તેવાના સોનાનો સપનો એ ના આવે. જોઈએ છે હવે સપના કોને આવે છે તે. એ તો જેના હૃદયમાં જાજુ હેતુ એને એને સપના આવે. મને લાગે છે તમારે રોજ જાગરણ થશે. ના ના, હું તો નિરાતે નિંદર કરીશ. હવે સપના નહીં આવે. આવશે, હવે તો રોજ રાતે સપના આવશે. જોધપુરના મારકથી તમારું ખાંડુ પરણવા આવે એ એક જ સપનું. સોનલ દે, આપણી પ્રીતના પગરણ તો ખાંડાની ધાર પર થયા અને હોળીના રંગે સપન બંધાયા અને પરણ્યાની પહેલી રાત. અરે મારા સવાલનો તમે જવાબ ના આપો. પરણ્યાની પહેલી રાત, એ રાતનો રંગ કેવો હશે એની વાત તો હું રાતે જ કરીશ. અને આજે 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 તો બસ એક જ વાત, પરણ્યાની રાત સુધી આ કટાર મારી પાસે જ રહેશે. ત્યાં સુધી ભેટમાં બીજી કોઈ કટાર ના રાખતા રહેજે. સોનલ દે, પુરુષો હંમેશા ઘોડા માટે જ ઊંઘે, ઘરના ખાટલામાં નહીં. પણ પિત્યા તારી આંખ ઉઘાડ ને પછી વાત કર, હેઠો ઉતર. મારી આંખ લાલ પીળા લુગડા ન બાળે ત્યાં સુધી ન ઉઘડે, અને લાલ પીળા લુગડા બાળી જાય એટલે હું ટપ દઈને હેઠો ઉતરી જાઉં. મારો રોયો આળસુના પેટનો. તારા લાલ લીલા લુગડા તૈયાર છે. રાતી રાતી ચોળ, પીડી પીડી પચરંગી, લીલી લીલી લેરખડી. તમારા હમ આખી જિંદગીમાં કોઈ દી બાયડી ને મત નથી ભરી, આજ પહેલી વાર મત ભરું છું. પણ આ મથમાં આવ્યા પછી તમે મૂંગા કા થઈ ગયા? સમજો, માનવી ને મોજ આવવા માંડે ને એટલે મૂંગું થઈ જાય. પણ આટલામાં કોઈ નથી, જરા ઘૂંઘટ તો ઉગાડો. મને તો શરમ આવે છે, તમે તમારા હાથે જ ઘૂંઘટ ઉગાડો. તો પછી કરું છું ઊંચો. આ તો મને શરમ આવવા માંડી. અરે છોડ છોડ, ક્યાં તારા દરબાર જોઈ જશે. અરે બાપુ તો પોગા જોધપુરના સીમાડે, અને તું જોજે ને, એક બાજુ બાપુનું ખાંડું આવશે અને બીજી બાજુ મારું 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 આ દાંતડું આવશે તને ફેરા ભરવા. હલતી રે હલતી રે. અરે 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 ક્યાં લી, અરે ક્યાં ભાગી. ફેરાઓ ફેરાઓ ફેરાઓ, છે કોઈ એવો માણસ જેની મૂછ માથે લીંબુ લટકતા હો, જે ભૈરવસિંહને જીવતો કે મરેલો જોધપુરના દરબારમાં હાજર કરે, જોધપુરના દરબારમાં બેઠેલા તાળી મૂછના રાખનારાઓને આ તલવાર પડકાર રૂપ છે. Thank you.
कांडा नो कोव भाई गया मर्द नी पाग ने माथे बिजली चाटकी अरे सिनु नाम सावरतारी साथे तुम्हारी तलवार म्यान में मोड़ संगी बैठी आवे समय जो मारो अमर सिंह हो तो क्या रो पटकारो आपी ने तलवार ने बधावी लीधी हो लाओ मने तलवार आपो भैरव सिंह ने गिरफ्तार करवा तमारो राजा गज सिंह पोते जशे बापू अमर सिंह हजी जीवे छे बापू जोधपुर ना दरबार में हूं पाछो फरीश तो भैरव सिंह ने जीवतो के मुएलो लेने जाविश नहीं तरह तलवार वड़े कमल पूजा करी शंभू ने मारू शीश चढ़ावीश जय भवानी जय जो तो खार अन लाए ते दिली तलवार ए या तो यमार जंगयल बेलडो ए शुरारण में जाई के जने अन मत ढूंढो कोई साथ ए वतारा जोन तारा साथी त्रण जना ए तारू हयुडे कटारी निहार आपो छोकरा भूखे मरे छे अरे काले मरता होय ने तो आजे मरी जाए हम जाने जाय दे चेट ना जापी दे छोकरा भूखे मरे छे चेट तुम्हारा अनाज ना कोठार खोली नाखो छो के पछि हूं तोड़ी नाखो भैरव सिंह हूं बहु गरीब छु हूं मरी जे भैरव सिंह तू गरीब छे अरे आवडू मोटू पेट शरीर पर आटलू सोनू आटली मोटी दुकान छताय तू गरीब अरे गरीब तो आओ बा કે જેને ખાવા અનાજ નથી શરીર પર પહેરવા કપડું તો ત્યાં રહ્યું પણ હાડકા ઢાંકવા ચામડું પણ રહેવા દીધું નથી છતાંય તું ગરીબ અરે જાઓ તમારે જોઈએ તેટલું અનાજ લૂંટી લો જાઓ આ ગરીબોને વેચી દેજો અને શેઠ હવે પછી કોઈ ગરીબને હેરાન કર્યો છે ને તો હું તમને જીવતો નહીં મેલું गरीबो ने दान करी गयो बंधवो जने कैक माता के रोजो ने लाल कैक दुखिया की धाते न्याल ए भांजानो भेरू भेरवो आज जरूर भैरव सिंह आवशे छटके नहीं सके ए भलो भलो भैरव संग रे अनवल गरीब नो दाता અરે જનમ લીધો તે જગતમાં એ તું તો બીજો કરણ નો અવતાર ક્યાં છે ભૈરવ સિંહ તમારે હામે જ કન્યાદાન દઈને હાલ્યો ગયો હાલ્યા ગયા કન્યાદાન દઈને એ છોડી મારક દે પાછા વળી જાઓ ભાઈ એ મારક જવા જેવું નથી આવ છું આગે ખાસ મારે માડું થાય છે મારું માનો ભાઈ એ મારક જવામાં જોખમ છે જોખમ હા આગળ જંગલ માં હાવજ હાકોટા દીએ છે તો એ હાવજ નો શિકાર કરીશ એની ત્રાસ સાંભળીને ડુંગરા ડોલી ઉઠે છે વાદળો નો ગળગળાટ વિરમી જાય છે શેષ નાગ ની ફેલ માથે ધરતી ધ્રુજવા માંડે છે અને એ જ્યારે તલવાર હાથમાં લે છે ત્યારે આસમાન થી ઊંચો લાગે છે તો એ હાવજ ને મારે જોવો પડશે શું છે એનું નામ એનું નામ સાંભળીને હથિયાર તો ધ્રુજવા નહીં માંડે ને તો નક્કી ભૈરવસિંહ ભૈરવસિંહ મારો ધર્મનો માનેલો ભાઈ છે હવે તો ભૈરવસિંહની મૂછનું પાણી ઉતારી એનું માથું મારા પગમાં ન નવાવ તો મારું નામ અમરસિંહ રાઠોડ નહીં બતાવો ક્યાં છે ભૈરવસિંહ વાહ મર્દાનગી વાહ બીક બતાવો છો ને પણ ભૈરવસિંહની બેન ને અરે રાજપૂતાનીઓ પહેલા કટાર ભેટમાં રાખે છે ને પછી ચૂડિયું પહેરે છે વાહ ભૈરવસિંહની બેન વાહ ભૈરવસિંહ
ભાઈ જીવતી રહે બેન જીવતી રહે તમે જોધપુરના પાટવી કુંવર અમરસિંહ રાઠોડ એમ જ ને હા હરસિંહ શાહી ખજાનો મને સોંપી મારી શરણે થા હા શાહી ખજાનો સોંપીને શરણે થવું જ પડશે કારણ કે જોધપુરના ભર્યા દરબારમાં તમે મને પકડવાનું તો બીડું ઝડપ્યું છે હા મારી તલવારની તાકાત પર તો આવ મેદાનમાં ભાઈ રાખડી રાખડી બંધાવેલે ભૈરવસિંહ રણ મેદાનમાં બેનની રાખડી તારા રખોપા કરશે વાહ રાજપૂત વાહ લે બેન રાખડી બાંધ જીવતી રહે બહેન લાવ કુમાર તલવાર ઉપાડો પહેલો ઘા તમે કરો ના ભાઈ કુંવર તો આપણા મહેમાન છે પહેલો ઘા એમનો હોય વાહ મને રાખડી બાંધનારી મારી બહેન જીવતી રહે તું કુમાર ઘા કરો વાહ મહેમાન ગતિ વાહ જોધપુર આવવા માટે તૈયાર છું બાપુ આ ભૈરવસિંહ ભૈરવસિંહ આપેલ વચન મુજબ ભૈરવસિંહ ને બંદીવાન બનાવી આપની સામે હાજર કરું છું વાહ જોધપુરની ગાદીના વારસ વાહ આ સિંહાસનને તું શોભાવશે એની આજ રાજ દરબારમાં તે ખાતરી કરી આપ બાપુ ભૈરવસિંહને હું બંધનમાંથી મુક્ત કરું છું અમરસિંહ લુટારાને બંધનમાંથી મુક્ત કરવાનું કારણ કારણ કે મેં એને કોલ આપ્યો છે કોલ કોલ બહાદુરને અપાય આવા લુટારાને નહીં બાપુ આ લુટારો નથી
મારી સગ્ગી આંખે લાખોની દોલત લૂંટાવતા મેં આને જોયો છે. રાજકુમાર, આવી લાગણીઓની સુવાળી ધરતી ઉપર રાજ સિંહાસનના પાયા ન મુકાય. ભૈરવસિંહ શાહી ખજાનાનો લૂંટારો છે અને એક લૂંટારા સાથે જોધપુરનો પાટવી કુમાર દોસ્તીનો હાથ લંબાવે તો શહેનશાહ શાહજહાં જોડે જોધપુરને વેર બંધા છે. વેર અને વાલ બંનેને સરખા ગણે એનો જ નામ રાજપૂત. બાદશાહ સાથે વેર બાંધવું વસમું થઈ પડશે કુમાર. રાજસિંહાસન કરતા આપેલ વચનની કિંમત રાજપૂતને મન વધારે હોય છે બાપુ. આ જોધપુરની ગાદીનો વારસ બોલે છે? ના, અમરસિંહ રાઠોડ બોલે છે. અમરસિંહ, વાહ વાહ જોઈ શું રહ્યા છો? લુટારા ભૈરવસિંહને બેડીઓ પહેરાવો. ત્યાં જ ઉભા રહેજો. ભૈરવસિંહને બેડીઓ તો જ પહેરાવાય જયારે અમરસિંહે હાથમાં ચૂડીઓ પહેરી હશે. અમરસિંહ, સિંહાસનના વારસાની સલામતી ઈચ્છતો હોય તો તલવાર મ્યાન કર. કુમાર, તમે તલવાર મ્યાન કરો. તમે આપેલો કોલ હવે પૂરો થયો. મને મારું કામ કરવા દે. મહારાજ, તું રાજી ખુશીથી બંદીવાન થવા તૈયાર છો? એ નહીં બને. ભૈરવ, તમે માત્ર એટલા માટે બંદીવાન થાવ છો કે મારો રાજગાદીનો વારસો ઝૂંટવાઈ જશે? અરે અમરસિંહ જેદી ગાદી માટે વચન તોડશે તેદી તો મારવાડના મર્દોની દાઢી મૂછના કાતરામાં ધૂળ પડશે. જોધપુરના કિલ્લા પર સિંહની ગર્જના નહીં શિયાળમાં બોલતા હશે. સુરવીરોની છાતી પર કેસરિયા રંગના છાટડા નહીં કપાળે ખૂટલાઈના કાળા ડાઘ લાગશે. રાઠોડ કુળના રાજકુમાર, બોલી લીધું હોય તો મારી નજર સામેથી દૂર થા. આજથી હું તને દેશ ફટો આપું છું. આપની આજ્ઞા અમરસિંહ માથે ચડાવે છે. મહામંત્રી, કુમાર જસવંતસિંહને જોધપુરની ગાદી ઉપર બેસાડવાની તૈયારી કરો. કોણ સાંગા? અતે બીજા કોની માએ પોણા બસેર હૂંટ કાઢી છે કે તમારો માર્ગ રોકીને ઉભો રહીએ? એલા, પણ આ મધમણ લોઢું શરીર પર બાંધીને ક્યાં હાલ્યો? આ તમને ગોતવા. તમને રાજે જાકારો દીધો, મેં રાજને જાકારો દઈ દીધો. હવે તો જ્યાં બાપુ ત્યાં હાંગો. પણ સાંગા, ત્યાં સુધી અમે ક્યાંય ઠરીઠામ ન થઈએ ત્યાં સુધી તું એક કામ કર. મારા સાળા અર્જુન ગોળની ડેલીએ જા. ત્યાં કુંવરી તેજલ અને કુમારને હાચવજે. પછી અમે તને તેડાવી લઈશું. પણ બાપુ, જટ બોલાવી લેજો. તમારા વગર ખાવાનું નહીં ભાવે, પીવાનું નહીં ભાવે, અને રાત્રે બગા આવજે પણ નિંદર નહીં આવે. માટે જટ તેડાવી લેજો. લે, રામ રામ. એ રામ રામ. રામ રામ. લે, આ તો હાલ્યા રામ રામ કરીને. આ ખાટલા માથે પીડો. હાંગા હાંગા, તું તો હલવાળો. અધમણ લોઢું બાંધ્યું એ માથે પડ્યું. હે વાયદો કનીને વાલમાં અનરણમાં ઈરા છાઈરા, પણ તમે આવો, હે તમે આવો યુગે પ્રભાત, એવા આય કામાઈ અમર સંગ. લટક મટક ને લટકો રે મટકો, ધોરે તમે નેણા માં ખટકો, આવો ને. લટક મટક ને લટકો રે મટકો, ના મારો આખુનો ઝટકો, આવો ને. ના 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 નહીં આવું રે. Thank you.
સજાવો જાણે રૂપનો કટકો હો મારે ઘર આવો ને खुदा
खुदा ने वास्ते मैंने पानी पीवड़ा पानी पानी लो भाई घूट पानी मारा माटे आवे हयात नु छरणु हतु खुदाना बंदा तमे मारू जान बचाव्यो भाई जीव बचावनार तो ऊपर वालो छे अल्लाह कसम चारे पण मौको मळशे आपना खातर जान लुटा वितेश आप फेरस दिंग नो बच्चो आरा हाथ माती शाही खजानो लुटी गेम चारे पण मौको मळशे पठान नो बच्चो आरो पानी पता भी आपीश भैरव सिंह तो तमारी सामे छे भैरव सिंह जेना ऊपर शाही खजानो लूटवानो आरोप छे ए भैरव सिंह हाँ हूँ एक भैरव सिंह छे तो पछी पछी खजानो लूटी गया ए कौन हता ए मारा नाम ने बट्टो लगाड़नार कोई नामर्दर छे पण शाही दरबार मा खजाना ना लुटारा तरीके तमारू तमारू नाम बोलाये छे भैरव सिंह तमारा नाम नो डंको तो शाही दरबार मा पण वागे छे एटले तो अमर सिंह राठौड़ नी भाईबंदी बांधी छे अमर सिंह राठौड़ जोधपुर ना पाटी कुमार तो तमे हैरव सिंह ने शाही दरबार मा सोपा जता लगो छो आम तो शाही दरबार ना मेहमान थवानी इच्छा ना हती पण आटलो जाण्या पछी हवे बादशाह ने मळवू पड़शे पण पहला ए कहो लुटारा हो गया कई बाजू માલ લૂંટવા આવ્યા છો ઓળખો છો મને મારું નામ ભરતસિંહ છે નામ રાખવાથી ભરતસિંહ ના થવાય સિંહનું ચામડું પહેરવાથી શિયાળવા સિંહ જેવા લાગે એટલું જ પણ એની તાળ સાંભળી કઈ હાથી ના હાજા ના ગગડી જાય Thank you.
बापू हूँ तुम्हारी गाय छू गाय माथे तरवार नो घा न होय भैरव सिंह भैरव सिंह तमे हाँ ए भैरव सिंह चल आ शाही खजाना उपाड़ी ने पठान ने सौंपी दे नहीं तो जीव तो नहीं मुखू अमर सिंह राठौर जोधपुर ना फरिया दरबार माथी शाही खजाना ना लुटेरा भैरव सिंह ने छुड़ावी ने ले गयो एटलू ज नहीं आलंपना ए लुटारा माटे अमर सिंह ने बाप सामे बगावत पण करी छे तो अमर सिंह पण शाही तख्त नो गुनेगार छे जाओ अमर सिंह ने बेड़ियों पहरावी शाही दरबार में हाजिर करो शहंशाह हिंद बादशाह सलामत ने हुजूर में अमर सिंह राठौर ना जाजा जुहार कौन अमर सिंह राठौर आलमपना जेने पकड़वा अपना सरदारों धरती ना चारे छेड़ा फरी वड़ा छता हाथ ना आयो एवा भैरव सिंह ने पण मारी साथे लेतो आयो छु भैरव सिंह अमर सिंह जेना माटे तमे सगा बाप सामे बगावत करी ए शाही खजाना ना लुटेरा भैरव सिंह साथे तमारो शो संबंध छे संबंध संबंध मानसाई नो मानसाई ने डाकू मा हूं पण ने डाकू समझतो हतो आलमपना पण ने खानदानी आगळ मारु माथो झुकी गयो वाह डाकू ने खानदानी पण डाकू शा माटे बन्यो ए तो पूछो आलमपना सलावत खान आलमपना भैरव सिंह गुनेगार हशे तो इन्हें कैद में पूरता कितनी वार लागशे पण त्यां सुधी इन्हें अभय वचन छे बोलो भैरव सिंह बोलो आलमपना हूँ पण एक नानो एवो जमीनदार हतो खेती करीने गुजरान चलावतो हतो पण आपना अमीर उमरावनी सतामणीने कारणे एक दिवस में हळ छोड़ी अने हाथ में हथियार लीधा आमीन भैरव सिंह आगळ बोलो मैं राजा महाराजाओं ने लूटा અને ગરીબોને રોટલો આપ્યો અચ્છા તો શાહી ખજાનાનો તમે શું કર્યું આલમપના એ દોલત મેં ગરીબ મા બાપની દીકરીઓના કન્યાદાનમાં વાપરી સબૂત સબૂત આલમપના આપ આપની રૈયતને જ પૂછો ને જો રૈયતનો એક પણ માણસ ભૈરવસિંહ વિરુદ્ધ ફરિયાદ કરશે તો ભૈરવસિંહનું માથું હું મારા હાથે જ કાપીને આપના તખ્ત સામે ધરી દઈશ બાદશાહ સલામત अमर सिंह जबान की करामत यानी तलवार करता चढ़ जाती भी है पर जबान पर एतबार न कराए गुस्सा की माफ हो आलमपना जबान पर एतबार न कराए तो सगी आंख नो पुरावो आपवा गुलाम रजा मांगे छे बोलो नाशिर खान आलमपना जेना ऊपर शाही खजानो लूटवानो आरोप छे ए भैरव सिंह शाही खजानो लूट तो बचाव्यो छे इने धर्यो होत तो एना नामे लूटपावेला लुटारा साथे भरी शक्य होत पर ने लुटारा सामे शाही खजाना ना रक्षण माटे भैरव सिंह अमर सिंह साथे तलवार उपाड़ी ताजुब अने अमर सिंह नो एहसान नो कदी नहीं भूलू एमने मारो जान बचाव्यो छे आलमपना सुभान अल्लाह आज ने दरबार राजपूत नी बहादुरी नी कदर करे छे भैरव सिंह हूं तमने माफ करू छू बादशाह नी बादशाहत अमर रहो शहंशाह हिंद अमर सिंह ने जरे शाही तख्त ने जरूर पड़शे त्यारे अमर सिंह हाजर थशे जय भवानी ठहरो हूं तमने बंदीवान बनावा मांगो छु बंदीवान अमर सिंह राठौर ने कया अपराध है सच्चाई इंसानियत अने मोहब्बत ना अपराध है आज थी शाही दरबार ना एक सुभट तरीके शाही सेना ना सेनापति नु तमने पद आपवामां आवे छे अमर सिंह शाही दरबार मा आज सुधी कोई ने न मळ्यो होय एवुं बहुमान तमने आपुं छुं सलावत खान आलमपना अमर सिंह ने आ शाही शमशीर भेंट आपो शाह हिंदुस्तान आज किया शमशेर हिंदुस्तान निशान ने गौरव ने रखवाड़ा कर से बादशाह सलामत सिपे सालार सलावत खान
અર્જુન ગોળ શું વાત છે? સલાબત ખા, દરબારમાં આપે જેને તલવાર આપી જાણો છો એ કોણ છે? હા, અમરસિંહ રાઠોડ, તમારા બનેવી. બનેવી હતા, બહેન મરી ગઈ, સગપણ પૂરું થયું. તમે અમરસિંહથી કઈ નારાજ લાગો છો? જરૂર સલાબત ખા, અમરસિંહ સાથે મેં મારી નાની બહેનના સગપણની વાત કરી ત્યારે એણે એ વાત ઠોકરે મારી. અરે, તો તમારા ક્રૂની આબરૂની બેઇજ્જતી કરી કહેવાય? સલાબત ખા, અમરસિંહે આપની ઇજ્જત પર પણ વાર કર્યો છે. મારી ઇજ્જત પર? હું કેવા માંગુ છું તમે? એટલું જ કે જે સોનલ દે તમારી તલવાર સામે ટક્કર લઈ તમારી મૂછનું પાણી ઉતારી ગઈ, એ સોનલ દે સાથે અમરસિંહે પોતાનું સગપણ કર્યું છે. અર્જુન, સગપણ ભલે કર્યું પણ બાળતી હજી મારા હાથમાં છે. મારો વારો છે. આપકો માર બેટા, તેજલ બેટા, તીર કમાન ભાઈ ને આપો. ખરેખર નો હલવાળો છો, હજી તો નાક માથે એલચી મૂકીને ઉડાડશે. સાંગા, લે આ લીંબુ અને એને મૂક તારા માથા ઉપર. એ બાપુ, આ લીંબુ મારે માથે મૂકવાને બદલે દાળમાં નીચોવાને? મૂક તારા માથા ઉપર. લીંબુ કાકા, લીંબુ મામા, લીંબુ બાપા, મારા તમામ હગાવાલા, આ તેજબાનું તીર તમારે બદલે મારા માથામાં વાગ્યું ને તો મારી મેનાવતી નો વગર પહેરાવેલો ચૂંટલો ભાંગી પડશે. મૂર્ખ ના સરદાર, તું તો હજી જીવતો છે. જીવતો જીવતો છું પણ મરવાને હવે હજી વાર નથી. આ લીંબુ માં મારું મોત બેઠું છે અને એનો ભાર હિમાલય જેટલો થઈ ગયો છે. આ હાગાના ટાંગા તૂટે છે. હાગા, હિંમત ગભરાય. બાપુ, બીજા કોણ હિંમત રાખો ને. ભાગ પનોતી આવી. ક્યા વાત હૈ, क्या तीर चलाया है? तीर पगड़ी को लगा और घायल हम हो गए. सलावत खान, क्या बाबू था? आपने खैरियत पूछवा छो? आप तेज बेटी से नहीं? तेजल बेटा, अंदर जाओ. वाह, शू कुदरत ने करामा छे. अमर सिंह जी, દુનિયાના બગીચામાં ફૂલો તો તરે તરે ના હોય છે પણ કોક કોક ફૂલોમાં તો રૂપ રંગ અને ખૂબસૂરતીની કુદરત એવી તો મિલાવટ કરી હોય છે કે. સલાવત ખાન, સુંદરતા કુદરતની અનમોલ ભેટ છે. હા અમરસિંહજી, આપના ખ્યાલો ખૂબ ઉમદા છે. અરે સલાવત ખાન જી, મારે તમારી એક સલાહ લેવી છે. બેશક બોલો. તમે હાડા સરદાર ઝુંઝારસિંહ નું નામ સાંભળ્યું છે? અરે વાહ,
એમના સાથે તો મારે ઘર જેવો સંબંધ છે. એમની દીકરીનું નામ સોનલ દે તો નહીં? ત્યારે તો તમે સોનલ દેને પણ ઓળખો છો. સોનલ દેને કોણ ના ઓળખે? તલવારની ધાર જેવી તીખી. એ સોનલ દે સાથે મારા સગ પણ થયા છે. મુબારક હો. પણ એમાં એક મુશ્કેલી છે. મુશ્કેલી? સગ પણ શરત સાથે થયો છે. શરત સાથે સગ પણ? શી શરત છે? શરત એ જ છે કે મારે એમના અપમાનનો બદલો લેવાનો છે. કોઈ એક બદમાશે સોનલ દેની છેડતી કરી છે. સોનલ દેની છેડતી? કોણ છે બદમાશ? એ તો સમય હવે સમજાઈ જશે. અને તમે બરાબર જાણો છો કે સાચો રજપૂત પોતાની ચૂંદડી ઓઢનારીના અપમાનનો બદલો લઈને જંપે છે. અપમાનના ઝેરનો ઘૂંટડો ગળી જાય એ રજપૂત નહીં. બસ મારે તમારા મોયથી જેટલું જાણવું હતું કે કોઈની બેન દીકરીની ઇજ્જત પર હાથ નાખનારને શી સજા કરવી જોઈએ. સજા? અમરસિંહજી, જેની સાથે રજપૂતનું સગપણ થયું હોય અને એની કોઈ છેડતી કરી જાય અને રજપૂત જીવતો જોયા કરે, અરે ધિક્કાર છે ના કુળ અભિમાનને. જો એ સાચો રજપૂત હોત તો ક્યારનું એના દુશ્મનનું માથું ધરતી નોખું કરી નાખ્યું હોત. શાબાશ સલામતકાર. તમારી આ સલાહ અમરસિંહ રાઠોડ હંમેશા યાદ રાખશે. આદા. જય ભવાની. ગયો આ ઘરમાંથી રાહુ ગયો. મેશ્વર મિથુન કર. રાવજી, આવતીકાલે ખાંડુ મોકલવાનું મુહૂર્ત છે. ખાંડુ? બાપુ, બાપુ. ઓહો, આ વળી વચમાં ક્યાંથી ટપકી પડ્યો બાપુ? કા સાંગા બાપુ? જાન ભેગો ખાંડુ લઈને હું જઈશ. કેમ? આ તમારો આંગોઈ ની થોડોક હલવાણો છે. એક બાજુ ખાંડુ ચોરીએ ચડશે અને બીજી બાજુ હાંગાનું દાંતડું ફેરા ફરશે. બાપુ હળવે હળવે, હાથ પેલા ભારી છે. ભલે તું જાજે. બસ ઘણી ખમા ઘણી ખમા બાપુ ને. ઓ દાંતડું. હા હા. ઓ મેના મેના, મારી મેને હતી. ઓ મારી મને ક્યાં મેના? ઓ ઓ ઓ રામા. ઓ ઘાટા કહુંબા પાઈ ને પોટાડી દીધા છે. એમાંથી એક હવે ઉઠે એમ નથી. એથી ઉતર એથી ઉતર એટલે ધર આપણે પાઈ નહીં જાય. ઓહો ભાઈ તૂટી ગયા. લગ્ન માંડવો માંડવો? આ ઘડું છાપરું એ આપણા લગ્ન નો માંડવો સમજી લે. પણ ચોરી? ચોરી? ચોરી સમજી લે કે ચોરાઈ ગઈ. પણ ગોરબાપા ક્યાં? ઓહો ગોરબાપા સમજી લે કે ગંગાજી એ ગયા. પણ વાજા? વાજા? અરે ગાંડી આપણા મન હાજા તો પછી શું કરવા છે વાજા? જો આવતીકાલે રાવજી નું ખાંડું સોનબા સાથે ચોરીએ ચડશે અને આ મારું દાંતડું અટાણે તારી આવીને ફેરા ફરશે. પણ લગ્ન ગીત? લગ્ન ગીત હું ગાઈ દઉં. એ લાડો લાડી ફર ફર ફેરા રે ફરે. છાનો મર છાનો મર. આમ ગીત ગાઈશ ને તો ગામના કૂતરા જાગી જશે. તે આ ગામમાં કૂતરા છે? એ હા. મને એમ કે નકરી કૂતરી ઉત છે. જ્યાં ગામ હોય ને ત્યાં બે હોય એમ. બલેરિયા હાય હાય. આપણે આ ઉભા ઉભા આપણી પરણાની પેલી રાય પૂજવી નાખી તો ઘૂંઘટ કાઢ. ઘૂંઘટ કાઢ. ઘૂંઘટ તો કાઢો પણ પેલા ઈ કે ઘૂંઘટ ઉગાડવાનું ઘરેણું હું આપીશ. ઘરેણામાં ઘૂંઘરો દઈ આપણા છોકરા થાશે ને એને વગાડવા કામ લાગે. લે બસ ભરી લો. આજ મારી હગી બાયડી ને પેલી વાર બસ ભરું છું. જે જોતા હો ને એ આંખ હું વીતી જજો. ગોકીરો કરતા નહીં. આવતી રે આવતી રે આવતી રે. ખુદા તુમ્હારી જોડી સલામત રખે. બેટી પાછા તરફથી નહીં બાપ તરફથી આટલો કરી આવર.
जियो बेटी, क्या बात है, हमारी लाडली तो आफताब नो टुकड़ो छे। घूंघट में मुझे उपाड़ी दे, नहीं तो चांद पर शर्माई जैसे।
हे अगन पत्थरी जोन पाथरी अनयुभी नवो ढाईनार हे लई नगण सी हलई नगण सी जोन कटार ए धुवे वालम तुम्हारी वाटड़ी અરે અરે આ શું કરો છો તમે તો રાઠોડ કોળની પાગનું છોગું મોજડી હાથ લગાડો તો તો અમારું ગૌરવ ઓછું થાય રાવજી પતિના ચરણોની રેશ તો નારીના સેઠાનું સુહાગ સિંદૂર આવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે શાસ્ત્રોમાં લખેલું ને વાંચેલું તો ક્યારેક વિસરાઈએ જવાય ઓ એમ આ તો કાળજાની કોરમાંથી કોથરેલા અંતિત અક્ષરો માત્ર નારી ચૂકેલી શકે તો તો પુરુષ એટલો અનુભવ એવો છો ના ના રાવજી તમે તો આવડો અર્થ કરો છો ના સોનલ દે હું તો હસું છું મારા સોનલ દે ફૂલોને બદલે કટાર એક કટારને હાથને લગાડતા રાવજી સોનલ દે યાદ છે રાવજી સગપણની ચુંદડી ઓળી ત્યારે મેં કહ્યું હતું કે પરણાની પહેલી રાતની એ વાત રાતે જ કહીશ સોનલદી આજ પરણાની પહેલી રાત છે બોલો એકવાર ફરી સભામાં દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી હતી કે મારા ચીર ખેંચનાર દુષ્ટ દુશાસનના લોહીથી વાળ રંગીશ પછી જંભોડું વાળીશ આજે હું પ્રતિજ્ઞા લઉં છું જ્યાં સુધી સલાવત ખાનના લોહીથી વાળ નહીં રંગું ત્યાં સુધી આંબોડો નહીં વાળું અરે રંગ છે રજપૂતાણી તમારી પ્રતિજ્ઞાની વાત અમરસિંહને તમે એક એવી ઘડીએ કરી છે જે ઘડી આય ખાનું અણમોલ સંભારણું બની જાય છે અને ત્યાં સુધી મારા આ પંડનું પડખું દઉં તો અમરસિંહની ચુંદડી લાજે રાઠોડ કુળના વહુવારું તમારી પ્રતિજ્ઞા અમરસિંહના પ્રાણ સાથે સમજજો સલાવત અમરસિંહ અમરસિંહ રાઠોડ સોનલ સાથે સુહાગ રાખ માણી રહ્યો છે સલાવત ખાન હારેલી બાજી હાથમાંથી છોડો અને બીજી સોગઠી મારો તમે તો સહેનશાના સગા છો કઈક ઉપાય વિચારો કહો તો ઉપાય હું બતાવું સોનલ દેને તમારા હાથમાંથી અમરસિંહ છૂટવી ગયો તો હવે એની બેટી તેજલ તેજલ નહીં 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 અમરસિંહના ઘરમાં હાથ નાખવો એ તો સુતેલા સિંહને જગાડવા કરતા કઠિન કામ છે અરે મિયા સલાવત ખાન યાદ કરો કંધાર કંધાર હા કંધાર અમરસિંહ અબ દેખના સલાવત કી ચાલ જીત્યો જીત્યો બહુ મોટો ગઢ જીત્યો સાંગા ફેંકો કમાલ કરી બોલો વીર સાંગાજી મહારાજ નો એલા એ હવાના પોરમાં તે શેની રાડો પાડો છો અરે ભાઈ રાડું નથી પાડતો આ તો ભૈણાની પહેલી પ્રભાતના પ્રભાતી આગાઉં છું મેનાવતી મેનાવતી તમે મારા જીવતરના સૂકા ખેતરમાં પ્રેમનો વરસાદ વરસાવીને બધું જળબંબાકાર કરી નાખ્યું એ છાનો રે જળબંબાકાર વાળીના આ બહુ રાડ્યું પાડી છે તો પાછા તારા ખેતર હુકાઈ જશે પણ ઈ ખેતર હુકાઈ ઈ મોર હાલો ને એમાં પાક ઉગાડી લઈ એટલે એટલે બે માંથી ત્રણ થઈ જાય એ ઉતાવળી ના
બેમાંથી ત્રણ થાતા હજી વાર લાગે. પણ વાર કે નહીં લાગે, આ મારો ભાઈબંધ પૈણો, એના બીજા દિવસે બાપ બની જો. તો તારે એવી પાયડી જોઈએ છે? ના ના. તો પછી વાર જો, પેલા માટે જલ્દી નહીં પણ બીજા માટે વિચારીશું, અને ત્રીજા માટે બિલકુલ નહીં. તો બિલકુલ નહીં કહીને હોય ગઈ. સાંગાજી વીર પુરુષ, સાંગાજી તમારે તમારા વીર પુત્ર માટે કેટલી વાટ જોવી પડશે. ના ના, તમે જ કયો, તમે કેટલી વાટ જોઈતી. મલિકાનંદની તેનાતમાં ગુલામ અર્થ કરવા માંગે છે. બોલો સલાબત ખાન, શું કેવું છે? ખુદાની દુઆ કે શહેનશાહની શાન દિન બદિન આપ સાથે જેમ સારા હિન્દુસ્તાનને રોશન કરી રહી છે, છતાં એક કાળો દાગ. અમરસિંહ જેવા બહાદુર સેનાપતિ જયારે આપણી પાસે છે ત્યારે એની તલવાર ની તાકાત થી કંદહાર નો ફતેહ નો ડંકો વગડાવવો જોઈએ. સલાવત ખાન, અમરસિંહ ની બીબી ની હજુ હાથની નંદી પણ નથી સુકાવી, હજુ તો ભંગડ ખોલીને બે મીઠી વાતો પણ નથી કરી. એ જ પેલા અમરસિંહના હાથમાં યુદ્ધની શમશીર જોતા દુલ્હનને કેટલું દુઃખ થાય એ વાત તમને નહીં સમજ પડે. નરાવત ખાન, તું જા છો. કંઠા, આજનો સૂરજ આસમાનમાંથી આગ વરસાવે છે, એના કિરણોની જ્વાળા શાહી તખ્તને પડકારે છે કે શહેનશાહ હિન્દુસ્તાન, મુગલિયા સલ્તનતની તલવાર મકમલના સુવાળા મ્યાનમાં ક્યાં સુધી સૂતી રહેશે, અને કહે છે કે શહેનશાહ એ તલવારને તોપોની ગરજ નાથી જગાડ. એ સળગતા સૂરજનો પડકાર શો છે એ તો કહો આલંપના. પડકાર છે મર્દની મોછ અને એની તલવારનું પાણી. રાઠોડી તરવારના પાણી તો જગ જાહેર છે આલંપના, અને મર્દની મૂછના પાણીની કસોટી તો મેદાને જંગમાં થાય. કંધારના કિલ્લા પર મુગલિયા સલ્તનતને બદલે ઈરાનનો ઝંડો ફરકે છે, દિલ્હીના લાલ કિલ્લાનું અપમાન છે, બહાદુરની તલવારની બેઇઝ્ઝતી છે. કંધાર પર ઈરાનનો ઝંડો હું અહીંથી જોઉં છું ને મારી આંખોમાંથી આગ વરસે છે. હુકમ કરો આલંપના, અમરસિંહ કંદહારના કિલ્લા પર મુગલિયા સલ્તનતનો ઝંડો ફરકાવશે, અને એ ઝંડો જહા અપના અહીં બેઠા જોઈ શકશે, અને જો એમ નહીં થાય તો અમરસિંહ કંદહારની જમીન પર મેદાને જંગમાં. ગરીબ પરવર, અમરસિંહની શાદીને હજી બે ચાર દિવસ જ થયા છે. સલાવત ખાન, આવા સમયે રજપૂત બચ્ચો રાણી વાસતા રંગીન ફૂલોની સુગંધમાં ભાન ભૂલીને ભમરાની જેમ ભટકતો નથી, પણ રણ મેદાનમાં દુશ્મનના માથે સિંહની જેમ ત્રાટકે છે. આલંપના, અમરસિંહ બહાદુર યોદ્ધો છે, યુદ્ધનું નામ સાંભળતા જ રાણીવાસની વિદાય લેવા પણ નહીં રોકાય એની મને ખાતરી છે, પણ એમના નવા રાણીની આશા અરમાન. સલાવત ખાન, રજપૂતાણીના આશા ને અરમાન એક જ, યુદ્ધમાં વિજયને વરીને આવતા પતિનું સ્વાગત, કાં તો રણ મેદાનમાં વીરગતિ પામેલ પતિનું માથું ખોળામાં લઈ ચિતાની ચોરીએ ચડી અખંડ સુહાગણ બની સ્વર્ગે સિધાવવું. સમજ્યા? શબ પાશ અમરસિંહ, શબ પાશ. મા બદૌલત ને તમારી બહાદુરી પર નાશ છે, ગૌરવ છે, તમારી તલવાર ની તાકત પર એક બાર છે. કંધાર ના કિલ્લા પર મુગલિયા સલ્તનત નો ઝંડો હું અહીંથી ફરકતો જોઈ રહ્યો છું. મારા વિજયની ફૂલમાળ એટલે તો સોનલ દે. હું તો કંધાર યુદ્ધના વિજયની વાત કરું છું રાવજી. કંધાર યુદ્ધના વિજયના અક્ષરો તમારી તલવારની ધાર પર કોતરાઈ ગયા છે લાડીજી. યુદ્ધનો વિજય તો મને તમારી આંખોમાં દેખાય છે. સોનલ દે.
હજી મારે કંદહાર ના કિલ્લા ના દરવાજા ખખડાવી નાખવા છે. અરે ઓલો અમરસિંહ બાપુ તો કંદહાર પોગવા આવ્યા અને આય મારું ટુરાતન મારી ચાતી ફાડી નાખે છે. હવે ચિત્રા ફાડમાં આ કમાળ તો ત્યારના ઉઘાડેલા છે, સાથેથી ઉઘાડતા નથી. વીરપુર તો કોઈ દિવસ સાથેથી કમાળ ઉઘાડે જ નહીં, ઈ તો તોડી જ નાખે. સારું થયું તું આવી ગઈ એટલે તારા કમાળ બચી ગયા. હવે વગડાવો ધીંગાણાના ઢોલ શરણાઈ, મને ચુરાતન ચડ્યું છે. હવે આ હથિયાર મેલીને હેઠો બેસ, આ ભૂંડો લાગસ. તારી હાથ પેઢીમાં કોઈ એક ઉંદરડો મારે છે? અરે હાથ પેઢી ની વાત મૂક, હજી હમણાં જ મારા બાપે એક હાવજ ને ઉભે ઉભો વેતરી નાખ્યો હતો. મરેલો હશે આ ઈ હાતું, પણ હવે મારા તને જીવા મુવાના છેલ્લા જુવા હું જાઉં છું તીંગાણામાં. બોલો વીર પુરુષ હંગાજી મહારાજ નો જય. મોટો કરીશ. નીકળો નીકળો, મારો દીકરો ક્યાં છે મને જટ બતાવ. હવે પીત્યા દીકરો હજી તો એની મને પેટમાં છે એમને. તો પછી હવે હું સિંગ ને લઈ જાઉં. ના ના તું તારે જાતી મણે. અરે હવે તો હું દીકરાનું મોઢું જોઈને તેંગાણે જાય. મારો દીકરો કાલ તો મને મોઢું બતાવ્યું છે ને. હવે ઘોડાના ભાઈ ગધેડા, દીકરો તો 9 મહિના પછી મોઢું દેખાડે. ઓહો મારો દીકરો એ આજુના પેટનો છે. હવે તો હું હથિયાર છોડી દે. હવે તો હું 9 મહિને મારા દીકરા નું મોઢું જોઈને ધીંગાણે જાય. ત્યાં સુધી ઘરમાં ધીંગાણું કરી હથિયાર છોડી નાખ. એ તો મારા સુરાતન નું દૂરધૂણિયું કરી નાખ્યું. અફઝલ ખાન જોઈ લીધી સલાવત થી ચાલ. મિયા ચાલ તો જોઈ લીધી, પણ હવે એ ચાલ ને તમે અમરસિંહ ના ઘર સુધી પહોંચાડો તો સાચા ખેલાડી જાણું. મિયા અફઝલ, હમણાં હું તેજલ ને જ મળવા જઈ રહ્યો છું. અચ્છા તો યે બાત હૈ. આજે આજે સોન ચિડિયાની પાંખો પીખી નાખીશ. અમરસિંહ પણ જાણશે કે સલાવત નો શિકાર જૂટવી લેવાનું શું પરિણામ આવે છે. પણ એ સોન ચિડિયાની ચાંચ લોઢાની છે, લોઢાની. સંભાળજો સલાવત ખાન. હું આવીને વાત કરીશ કે રંગ કેવો જામ્યો. તેજલબા આ તીર કમાન થી નિશાન લેવાનો માંડી વાળો. હવે તો નૈનોના કમાન પર નજરુના કામણના તીર ચલાવો. પણ બિચારા કોના પર તીર ચલાવે? એ કોઈ મનનો માણીગર વસે છે મનમાં? મૈના ફરી આવી વાત કહીશ ને તો તીર થી વિધિ ના થશે. વળી પાછી એ જ તીરની વાત. હવે તો બા તમે વિંધાયન ને નથ નું મોંઘેરું મોતી બની જાઓ. ચૂપ જીભાવડી. વાહ, કબ તક છુપેગી કેરી પત્તોં કી આડ મેં? આ તીર તમારું છે? હા. અને આ કેરી હું ચાખું તો કઈ વાંધો છે? કેરીનો સ્વાદ કાગડો શું જાણે. વાહ શું સ્વાદ છે, કાચી છે પણ સાકર જેવી મીઠી છે. પણ સાકર ગધેડા ખાય તો મરી જાય સલાવત ખા. તારા જેવી સાકર હોય તો ખાઈને મરવાની એ મોજ આવે. મરવાની મોજ તો કુદરતે શૂરા અને પ્રેમીઓ માટે સર્જી છે, તારા જેવા કાયર અને કૂતરા માટે નહીં. તેજલ તેજલ, ત્યાં જ ઉભો રહેજે સલાવત ખા.
અમર સિંહની દીકરી એટલે કાળી નાગણ, તારે કાળ જે ડંગ દઈ લોહી પી જશે. બેટા માં નહીં, બેટા નહીં. વાહ, જૂની ઓળખાણ આજે કામ લાગી. જૂની ઓળખાણ ની આંખ તો સોનલ ના કાળજે હજી સળગી રહી છે. સલાવત ખાન, સોનલ દે એ આગ અમૃત નો જામ થઈ જાત. જો અમર સિંહ ને બદલે સલાવત નો ચૂડલો પહેર્યો હોત. સલાવત ખાન, ચાલ જાવ અહીંથી. જા. ઠીક છે, ઠીક છે. માં, મને સમજાયું નહીં, તમે સલાવત ને જીવતો કેમ જવા દીધું? બેટા તેજલ, સલાવત ખાન ના મોત નું નિર્માણ તો તારા બાપુ ના હાથે ક્યારનું થઈ ચુક્યું છે. જાઓ, ગઢના દરવાજા બંધ કરાવો અને મને પૂછ્યા વગર દરવાજા ઉઘાડતા નહીં. તેજલનું સગપણ હવે જલ્દી કરી નાખવું જોઈએ. ગોર બાપા, તેજલના સગપણનું નારિયેળ લઈને આજે જ ઉદયપુર જાઓ. પણ રાવજીને પૂછ્યા વગર? આવા સમયે રાવજીને રાહ ન જોવાય. અને મહારાણાને કહેજો કે રાવજી યુદ્ધમાંથી ફરશે એટલે વિવાના વધામણા મોકલશું. મીના, કંધારની ફતા અને તમારી બહાદુરીની વીર ગાથા આસમાનમાં જ્યાં સુધી ચાંદ અને સૂરજ ચમકતા રહેશે ત્યાં સુધી ઇતિહાસના પાના ઉપર સુવર્ણાક્ષરો એ ચમકતી રહેશે. સલાવત ખાન, સલાવત ખાન, કંધારની ફતેહની ખુશાલીમાં શાનદાર જશન મનાયા જાય. દિલે દિલની મહેફિલ જામી, અરે મોહબ્બતનો દરબાર છે. સજી ધજીને રૂપે નિતરતી ગોરીનો શણગાર છે. આ અણિયાળી અખિયાં બેબાજુ જોબનનો અણસાર છે.
ढोल बजू डमकारे पग मां पैंजण नो झणकार छे चोली चट्टा केदार छे चुंदलड़ी रंगदार छे चूड़ी नो रणकार छे हे पतल कमर पर हाय हाय चुन चोबन भारो भार छे जो बलियों लुटवाने निकला बोलो केतली वार छे कुछ लटके ले बुझार छे आंखों मां अंगार छे खेड़े बांधी तलवार छे હવે આવી ગઈ બહાર છે કુછ લટકે લે બુચાર છે આંખોમાં અંધકાર છે કેડે બાંધી તલવાર છે અરે માશુ કા જરા થોડી મહેરબાની કરો નજર ને મેળવી મોહબત ની મેજબાની કરો આધી રાત આવ નહીં સજન રાત બાકી છે જુવાની સાચવી તમારા અંગનો મરોડ દિલ ના હાથ રહે ઘર થી ખબર સુધી માશુકા નો સાથ રહે તમારું રૂપ હાય હાય ખુદા ખૈર કરે મેં તમારી આંખ તો કટાર ખુદા ખૈર કરે તમારો ગજરો જાણે ચમન ખુદા ખૈર કરે મેં તમારી ફૂલ જેવી કમર ખુદા ખૈર કરે આ
પર દિગારે રૂપ ઘણ્યું જાણે પૂનમ નો અવતાર છે ચિંતા રહ્યા કરતી હતી અરે મહારાણા નું કુળ તો આખા મારવાડ નું મુગટમણી છે મહારાણા શ્રીને અમારા જાજા કરીને જોહાર કહેજો અને કહેજો કે સકપણ ની ચુંદડી અમે વધાવી લીધી છે સાંગા પુરોહિતજીના જમવાની વ્યવસ્થા કરો જેવો હુકમ પધારો પધારા પધારો અરે ગુરુબાપા પૂરો ભોજન માટું લેતો લજપત્તા લાડુ દૂધપાક પૂરી પૂરી ભજીયા કે પછી આજે ઉપવાસ છે ગુરુબાપા આને પ્રસાદ લેવા ન બોલાતા નકર પીઠો હંદુઈ જાપતી જશે અને તમને હાચે હાથનો ઉપવાસ કરાવશે જોયું ગુરુબાપા આપણી બાયડીનું હેત ક્યા વાત હૈ ખુશી મીઠાઈ બાંટો છો સલાવત ખાનજી મારી બેટી ની સગાઈ થઈ છે બડી ખુશી કી બાત હૈ ખુદા એ જોડીને સલામત રહે અરે આપ ભી મુંહ મીઠા કરો જરૂર કરેંગે માશાઅલ્લાહ પણ સગાઈ કોની સાથે કરી છે ઉદયપુર નારાયણ ના કુમાર સાથે નૌશી ખાન આશુભ કહો છો
હજુર મારી દીકરી તેજલ ની સગાઈ ની વાત કરું છું. તેજલ? હા, અમરસિંહ ની બેટી. આપની પણ બેટી કહેવાય. બેટી અમરસિંહ ની? અમરસિંહ ની બેટી? બેટી અમરસિંહ તેજલ ની સગાઈ? તેજલ અલીજા, શાદી બારાતી મીઠાઈ માં પણ કોઈ અજબ ની મીઠાશ હોય છે. અને આ તો અમરસિંહ ની બેટી ની સગાઈ ની મીઠાઈ છે. માં બદોલત ની ખિદમત માં ગુલામ આદાબ બજા લાતા હૈ. સલાવત ખાન, તમે સાંભળ્યું અમરસિંહ ની બેટી ની સગાઈ થઈ? જી હા અલંપના. લો કરો ભૂમિ કરો. અલંપના, સગાઈ કોની સાથે કરી? એ જાણી આપણે શું કામ છે? અમરસિંહ બાદશાહ સલામત ને જાણ કરવી જોઈએ. મલિકા આલમ અમરસિંહ સલ્તનત ના એક જવાબદાર સિપાસાલાર છે. તેમણે એવે ઠેકાણે બેટી નું સગપણ કર્યું છે જેથી શાહી ખાનદાન ની શાન. તમે શું કહેવા માંગો છો? એ કે અમરસિંહ બેટી નું સગપણ ઉદયપુર ના કુંવર સાથે કર્યું છે. મતલબ? મતલબ એ જ કે આપણા દુશ્મન ને ત્યાં સગપણ કરી અમરસિંહ મુગલ ખાનદાન નું મોટું અપમાન કર્યું છે. અમરસિંહ ને સંદેશો આપો કે કાલે શાહી દરબાર માં હાજર થાય. કેવો હુકમ? આલમપના, ઉદયપુર ના મહારાણા ના કુંવર સાથે મારી દીકરી તેજબાના સગપણ પાછળ કોઈ ભેદી રમત નથી. રમત તો અત્યારે મારી સાથે રમાઈ રહી છે. અરે આ સવાલ આપ મને એકલાને બોલાવીને પણ પૂછી શક્યા હોત. અરે આ દરબારમાં આપે આ સવાલ પૂછી એક રાજપૂતને અન્યાય કર્યો છે. અમરસિંહ, ઉદયપુરનો એ રાજકુમાર શાદી કરવા બારાત લઈ શું અહીં આવશે? તમે જાણો છો કે રાણા સાથે શાહી ખાનદાનને જૂના વેર છે. જાણું છું નામવર. જાણું છું, છતાંય સગપણ કર્યું? મારી કુંવરીના લગ્ન નાગોરમાં મારી જાગીર છે, ત્યાં જઈને હું કરીશ. અમરસિંહ, એ જાગીર તમને બાદશાહ સલામત તરફથી ભેટ મળી છે, એને ભૂલશો. તો તમે સાંભળી લો સલાવત ખાન, અમરસિંહ રાઠોડેની કુંવરીના લગ્ન હવે ઉદયપુરના પાદરમાં લગ્ન મંડપ રોપીને કરશે. અમરસિંહ, જબાન પર કાબુ રાખો, તમે શાહી તખ્તના ચાકર છો. એટલે તો આટલી અદબ રાખીને વાત કરું છું. આલમપના, શાહી તખ્તનો ચાકર અમરસિંહ છે, એનો પરિવાર નહીં. મારા દીકરા દીકરીના સગપણ ક્યાં કરવા એ મારી મરજીની વાત છે. અમરસિંહ, શાહી તખ્ત સામે મત ઝુકાવીને વાત કરો. સલાવત ખાન, અન્યાય સામે અમરસિંહ રાઠોડનું મસ્તક કદી ઝુક્યું નથી અને ઝુકશે નહીં. અમરસિંહ રાઠોડ, તમારી જબાનમાંથી બગાવતને દુર્ગંધ આવે છે. બગાવત? બગાવત અને અમરસિંહ? શહનશાહ હિંદ, મારે જો બગાવત જ કરવી હોત તો કંદહારના કિલ્લા પર મુગલિયા સલ્તનતનો નહીં પરંતુ અમરસિંહ રાઠોડનો રાષ્ટ્રધ્વજ ફરકતો હોત. કંદહારની જીતની કીર્તિ તમારી એકલાની તલવારી નહીં પણ શાહી સેનાના બહાદુર યોદ્ધાને આભારી છે. સલાવત ખાન, સેનાની તલવારની તાકાત એટલે સેનાપતિ. અમરસિંહ, તમારી જબાન પર શાહી તલવારને ખુમારી બોલે છે. શહનશાહ હિન્દુસ્તાન, સોગંદ છે મને માં ભવાનીના, આજથી અમરસિંહ રાઠોડ મુગલિયા સલ્તનત માટે હથિયાર નહીં ઉપાડે. આ ભર્યા દરબારમાં હું પ્રતિજ્ઞા કરું છું મારી કુંવરીના લગ્ન હું અહીં જ કરીશ અને એ પણ ડગારે ગાઓ દઈને. સલાવત ખાન, આજથી અમરસિંહ શાહી સેનાનો સેનાપતિ નહીં, મુગલિયા સલ્તનતનો કાયદી છે. શાહી ફરમાન સિવાય અમરસિંહ ક્યાંય જાય નહીં, એની જવાબદારી હું તમને સોંપું છું. આલમપના. માં, કહે તો ખરી, મારી એ પ્રતિજ્ઞા તું ક્યારે પૂરી કરીશ? માં, બા ભવાની. સોનલ દે, એ પ્રતિજ્ઞા પૂરી થવાનો સમય માં અંબા ભવાની એ સામે ચાલીને આપ્યો છે. અરે, મેં બાદશાહની ચાકરીને લાત મારી દીધી. ખમ્મા રાવજીને, સલાવત નું માથું હવે સલામત નથી. સાંગા, 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 તેજબાના લગ્ન નો મંડપ રોપાવો, ગુલાલ ઉછાળો, ઢોલ ને શરણાઈયું વગાડો. મોટી મૂછો હોય આ મેનાવતી નો અવાજ કોથર માંથી ક્યાંથી? મેના? અરે હો મેના, તું કટ્યો છો? ડોળા કાઢે છે.
ડોળા કાઢો છો આજ તો હું એના ડોળા ફોડી નાખી ઉગાડ ઉગાડ કમાળ ઉગાડ હું ભર્યું હું જીવતા મારી બાયડી ને બીજો કોક બટકું ભરે એમ આજ તો હું એને જીવતો નહીં રહેવા દઉં મેનાવતી આવું છું તારી પાસે આવું છું આજ તો એક નિરાધાર અબડાની વારે વીર સાંગાજી દોડે છે આજ તો કાતો દુશ્મન નહીં કાતો વીર સાંગાજી નહીં આવું છું મેનાવતી આવું છું વીર સાંગાજી નો બેઠી છું આજ તો મીંદરી ને બદલે તું શીકા ચડી ને બેઠી પણ હું છું મળા ગયો છે તમારા બધાય ના માથા વાઢી ને ભાલે પરોવી ચોક માં રોકવા પેલા બાયડી ને હેઠી ઉતારી લો પછી તમારી વાત મૂછું વરી નો વાહે આવતી રે વાહે આવતી રે અને વાહે થી મને જોરથી ધક્કો મારે બીક લાગે છે ના ના બીક તો નથી લાગતી બીક નથી લાગતી આ તો પુરાતન ને કારણે મારું ધ્યાન તલવાર માં કેન્દ્રિત થયું હોય ને એટલે તું મને જોર થી ધક્કો મારી એટલે સીધો અંદર ઘૂસી જાય ધક્કો મારે હવે એક છોકરાની માં થયા પછી આવા ઉંદર થી ડરે છે નાના આવા ઉંદર થી જવા દે એને ન મરાય અને મારીએ ને તો મારી વીરતા લાગે હાલ હાલ આપણે તેજ બાના લગ્ન માં લગ્ન ના ગીત ગાવા જવાનું છે હાલ એલા એ લગ્ન ના ગીત બાયડ્યું ગાય ભાયડા ને તું એમ કર તું જા તારા વીર પુત્ર નું ધ્યાન રાખજે મારી હાટુ રોટલા ટીપી રાખજે હું તો આ હાલી લગ્ન ના ગીત ગાવા અરે પણ એ આય મને હાલેડા ગાતો મૂકીન તું ગીત ગાવા ક્યાં આલી એ વેવલી વાવ સાસરિયા માં સૌ મને કહેતા વેવલી વાવ કરુરિયા થી સાંજ સુધી ના ભરી ના તો કોઈ સાસરિયા માં સૌ મને કહેતા વેવલી વાવ સાસરિયા માં સૌ મને કહેતા વેવલી વાવ કરુરિયા થી સાંજ સુધી ના ભરી ના તો કોઈ સાસરિયા માં સૌ મને કહેતા વેવલી વાવ સાસરિયા
पंडित पानी दो तो ऐसा सरिया मासो मने कहता है वली दो दरवाजो नहीं खोलो घनी वार थई खबर आपी छे अमरसिंह आवतो जसे हजूर अमरसिंह राठौर दरवाजो खोलो अमर सिंह सेने गुफा गड़ावी कया शियाळवाए लाळी करी भले सलावत खान वो तारीज वाट जो तो हतो एटला माडे तो आयो छु अमरसिंह राठौर के सलावत तू केवो माने जाओ तो मान सम्मान साथे शाही दरबार में ले जाऊं सलावत एहसान तो इंसान करे तो सारू लागे तू तो शैतान छे अमर सिंह हूं एवी वात लेने आवे छु के तारी वात सांभळवामां पण मने मारी इज्जत नो अपमान लागे छे अमर सिंह मारी वात सांभळी तो ले तने तारू मान सम्मान सेनापति पद बादशाह नी मेहरबानी अरे तू मांगे ते पावा तैयार छु एना बदला मां मांगू छु बस तारी दीकरी तेजल नो हाथ सलावत खान शहंशाह हिंद सलावत खान ना माथा नु नजराणू मुबारक हो अमर सिंह पकड़ी लो इन्हें जीत तो जाए नहीं अल्लाह ना पता दरवाजा बंद कर दो अरे
बादशाह सामे सलावत नु माथू कापी तुम्हारी प्रतिज्ञा पूरी करी छे। सोनल दे एक बार भरी सभा में द्रौपदी प्रतिज्ञा ली थी कि मारा चीर खेचनार दुष्ट दुशासन ना लोई थी वार रंगीश पछी जंभूड़ वालीश। सोनल ने धींगाड़ा ना ढोल वगड़ा हो केसरिया रंग उछाड़ो अमर सिंह राठौड़ ने छाती पर सिंदूरिया थापा दियो। मारे प्रति के आज पूरी थई मारे चुराओ जी हमड़ा जाओ छु राठौड़ राव सात सात जन्मारा ने एक सामती सुहागरात ना जमानी लगी। सोनल दे आई खाना अभी कोई और ताथुरा नहीं रहा। जय भवानी बापू હું પણ તમારી સાથે યુદ્ધમાં લડવા આવીશ। નહીં બેટા તમે જાઓ અને ઉદયપુરના યુવરાજકુમારને જલ્દી અહીં લેતા આવો સાથે સરદાર પ્રતાપસિંહજી અને સૈનિકોને લેતા જજો। તેજલભાના લગ્ન જલ્દી થઈ જવા જોઈએ। તમે જાઓ। તેજલ બા બાપુને મારી ચિંતા છે। बहुत चिंता छे बा। અમરસિંહ સાથેનું યુદ્ધ સલાવત ખાનની અદેખાઈનું પરિણામ છે। મલિકાએ આવત દેશ તો દુઃખની બિના છે આપના સંદેશ પર અમરસિંહને વિશ્વાસ હતો। આ જંગમાં અમરસિંહ મરશે તો રાજપૂતોને મુગલિયા સલ્તનત માટે એક વાર નહીં। અલીજા મેં યુદ્ધ બંધ કરાવવાનો પ્રબંધ કરી રાખ્યો છે। બેગમ જંગ બંધ કરાવશો તો તમને મો માંગ્યું ઇનામ મળશે। આ યુદ્ધ રોકવા માટે મને આપનો શાહીદ પરવાનો નાયક શાબાશ। આ લોકશાહી અભૂતિ શાહી પરવાન પણ મળી ગયો। Thank you.
હું જાણું છું તમે યુદ્ધમાંથી કેમ પાછા આવ્યા. દીકરી, તને વસમી વિદાય દેવા આવ્યો છું. અને એ વિદાય આકર વેણાની હશે. એ અમરસિંહ રાઠોડની દીકરીને સમજાવવું ન પડે. તેજલ, તારા લગ્નનો લાવો લેવાનું મારા લલાટમાં લખાયું નહીં હોય. આશુ, અમરસિંહ રાઠોડની આંખોમાં આંસુ. બાપુ, હસ્તે મોડે તલવાર ઉપાડો, નહીતર તમારી તેજલનું બલિદાન એળે જશે. દીકરી, ઇતિહાસમાં આજ સુધી કોઈ રાજપૂતને હાથે સ્ત્રી હત્યા થઈ હોય એવું જાણ્યું નથી. પણ મારા ભાગ્યમાં, મારા ભાગ્યમાં તો સગી દીકરીની હત્યાનું પાપ મંડાશે. પાપ નહીં, પુણ્ય થશે બાપુ. ઇતિહાસના પાના પડકાર કરીને કહેશે કે રાજપૂતી શાન ને ઇજ્જત ખાતર હસતા મોડે બાપે દીકરીનું બલિદાન ચઢાવ્યું. બેટા, રાજપૂતાઈના ગૌરવના મંદિરમાંથી તારા બલિદાનનો સુવર્ણ કળશ ચડશે. મને આશીર્વાદ આપો, આવતા જન્મારે તમારા પેટે દીકરી થઈને ફરું. બાપુ, તલવાર ઉપાડો. ક્યાંક એવું ન થાય કે તમારા તલવારની ધારે દીકરીની મમતાના આંસુ ટપકતા રહે ને દુશ્મનની તલવાર રાજપૂતાઈની ખુમારીના ગરદન પર મંડાય. બેટા, તલવાર ઉપાડો બાપુ. અમરસિંહ રાઠોડ, તલવાર ઉપાડો, ઉપાડો તલવાર. મારી દીકરી તેજલ નો હાથ હું તમારા હાથમાં સોંપું છું. કુમાર, બેન ને સાસરે વળાવી આવો. અમરસિંહ રાઠોડ, અર્જુન ગૌર, તમે રાવજી, આ શાહી અંગૂઠી સાથે હું આ શાહી ફરમાન લઈને આવ્યો છું. યુદ્ધ બંધ કરાવો. મને આ શાહી ફરમાન મંજૂર નથી. આપણે સગા છીએ એ વિશ્વાસે બાદશાહ સલામતે યુદ્ધ બંધ કરાવવા મને મોકલ્યો છે. મારી વાત પર વિશ્વાસ રાખો અને મારી સાથે સમાધાન માટે એકલા ચાલો. એકલો યુદ્ધનું સમાધાન? અર્જુન ગૌર, હજુ હમણાં જ ભર્યા દરબારમાં એમણે સલાવતનું માથું બાદશાહના તખ્ત સામે ફેંક્યું છે, છતાંય બાદશાહ સમાધાન ઈચ્છે છે, તે પણ એકલા સાથે. બહેન સોનલ, આ યુદ્ધ સળગાવવામાં સલાબત ખાનો હાથ હતો એ વાત બાદશાહ સલામત સમજાઈ ગઈ છે. એનું એમને ઘણું દુઃખ પણ છે અને એટલા માટે જ એમણે મને મોકલ્યો છે જેથી એકલા અમરસિંહ સાથે યુદ્ધનું સમાધાન થઈ શકે. અર્જુન ગૌર, એક સગા કરતા રાજપૂતની જવાન પર વિશ્વાસ રાખી હું એકલો તમારી સાથે આવું છું. સમાધાન જો સ્વાભિમાન ભર્યું હશે તો ઠીક, નહીતર યુદ્ધની આ તાંડવ ખેલ છે. તમે જાઓ, હું આવું છું. કિલ્લાના દરવાજા બંધ કેમ છે? અમરસિંહ રાઠોડના પડકારે કિલ્લાના દરવાજાએ આડા દેવાઈ ગયા છે.
समाधान થશે એટલે ઉગડી જશે. દરવાજા ખોલો, અમરસિંહ રાઠોડ આવ્યા છે. દરવાજા ખોલો. આ ડોકા બારીમાંથી તો ગરદન ઝુકાવીને જવું પડે. શું અમરસિંહનું અણદમ માથું બાદશાહ સામે સમાધાન માટે ઝુકીને જશે? નહીં, કદાપી નહીં. शेखान, जेना पर मैं प्रसन्न क्या? ये मरा साढ़े ज, मरी पीठ पाचा, कहाँ करे? ना शेखान, मरता मरता, वो तुम्हारी पास है, एक कॉल मार जो। बोलो, बोलो, बोलो रावजी, तुम्हारी जवान माथी पड़ेला बोल। મારે મન ખુદાના ફરિશ્તાના પાક ફરમાન છે. બોલો નૌશીર ખાન. બોલો અમરસિંહ રાઠોડ. બોલો. કસમ છે મને કુરાન શરીફના, પાક પરવરદિગારના, ધર્મ ઈમાનના, કે તમારી આખરી ખ્વાહિશ પૂરી કરવા આ મુસલમાન શાહી તક સામે તલવાર ઉપાડતા જશે નહીં. તમારા અહેસાનનો બદલો, તમારા અહેસાનનો બદલો ચૂકવતા આ જાન ગુમાવીશ તો એ જન્નત મળશે. મારી લાશની इज्जत जाळवणी जबाबदारी तमने सपोच. तमारी लाश ने इज्जत तो अल्लाह जाळव छे अमर सिंह. अरे रसूल, राव जी ना महल में जाओ अने सोनू बेन ने खबर आपो के राव जी पर तगा थी जीव लेन खा थयो छे. जाओ. હાથરેના ચમકતા આસમાનમાંથી સિતારો ખરી પડ્યો. તલવારની આંખમાંથી આંસુ ટપક્યા. વીરોની વીરતાએ આજે અફન ઓઢી લીધા. અર્જનકાળ, અમરસિંહની પીઠમાં લઈ હિન્દુસ્તાનના શહેનશાહની પીઠમાં ઘા કર્યો છે. અમરસિંહ જેવા સિંહને છેતરીને દાથી માર્યો. મેં તને એનું સગો જાની સમાધાન માટે મોકલ્યો હતો. શાહી તખ્ત ને શાન બરબાદ કરવા નહીં. રહેમ, રહેમ કરી પરવર. મને તો એમ કે આ કામના બદલામાં મને મોટું ઇનામ મળશે, પણ મેં તમારું નાક કપાવ્યું. અમરસિંહ ની પીઠમાં ખા કરી તે વીર રાજપૂત કોનનું નાક કપાવ્યું છે? લઈ જાઓ વતગાબાસને, એના ટુકડે ટુકડા કરી કુતરાવને ખવડાવી દો. અમર સિંહ રાઠોડ ને હું મારા હાથે કફન ઉઠાડીશ. ચાહો એ બહાદુર રાજપૂત ની લાશ ને ઇસ્સત થી લઈ આવો. માં, રાવજી ને લેવા મારે જવું જ પડશે, નહીં તો એમને માઠું લાગશે. આવું છું રાવજી, આવું છું. અમરસિંહની લાશનો કબજો અમને સોંપી દો. બાદશાહનો હુકમ છે. લાશનો કબજો એમની રાની સિવાય કોઈને નહીં આપું. મેં અમરસિંહને કોલ આપ્યો છે. હા, શાહી હુકમ છે. ઉઠાવો લાશને. એ જ્યાં જુબારે જો, નહીં તો તમારી લાશો અહીં પડી હશે. ઉઠાવો લાશને.
રાવજી, તમારી સોનલ તમને સાથ દે છે, એક વાર આંખ ઉગાડીને હોકારો તો દો, મને એકલી મૂકીને ચાલા ગયા, આમ એકલા ના જવાય રાવજી, આમ એકલા ના જવાય, હું પણ તમારી સાથે આવું છું. મુસલમાન બચ્ચા એક હિન્દુ માટે જાન કુરબાન કરી. ધન્ય છે વીર રાજપૂતાણીને જે ચંડી સ્વરૂપે આવી અને અમરસિંહને લઈ ગઈ. અમરસિંહ, તારી યાદમાં શહેનશાહ હિન્દ આંસુ ભરી અંજલિ આપે છે અને વીર નારીના કદમોમાં મારું મસ્તક નમી જાય છે. કંકુના પગલા પડતા માના અંબાનો અવતાર, કંકુના પગલા પડતા માના અંબાનો શરણાયો નાના મગન પછેડે જાય ઓઢવા ફૂરડાનો વરસાદ, ધરા દ્રોજ થી ડુંગર ડોલે ચંકુડા વેરાય, ચંકુ ના થાપા દે થી સતી ચિતા ચડવા જાય. પડે ઉડી જા પણ સાચી, અરે રે સાચી પ્રીત શેવાળની જે જવાળની હારે સુકાર.